ખેડબ્રહ્મા ખાતે થયો ગમખવાર અકસ્માત, પ્રજાપતિ સમાજના ત્રણ પૈકી બે જણાના સ્થળ પર જ મોત, એક અમદાવાદ ખાતે સારવાર હેઠળ, હોન્ડા અમેજ અને મોટરસાઇકલ વચ્ચે થયો અકસ્માત, એક જ ઘરના માતા અને પુત્રનો જનાજો નીકળતા પ્રજાપતિ સમાજમાં છવાયો માતમ, આખું શહેર હિબકે ચડ્યું. વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે સ્ટેટ હાઈવે રોડ પર આવેલ NM પેટ્રોલ પંપ સામે ગત રાત્રિના 10 થી 11 વાગ્યાના સુમારે મૃતક પ્રજાપતિ પરિવારના ત્રણ સભ્યો પોતાની મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવવા નીકળેલ તેવા સમયે પાછળથી હોન્ડા એમેજ ગાડી કે જેનો નંબર GJ23CA6387ના ચાલક પાવક સચિનભાઈ જોશી રહે ખેડબ્રહ્મા દ્વારા પોતાની ગાડી ઝડપે અને ગફલતભરી રીતે લઈને આવતા મોટરસાઇકલ પર જઈ રહેલને પાછળથી જોરદાર ટક્કર મારતા મોટરસાઇકલના ચૂરે ચૂરા નીકળી ગયા હતા અને ત્રણ પૈકી બે માતા દર્શનાબેન અને પુત્ર શિવમના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા અને ત્રણ પૈકી એક પારસભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલ છે. આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે આવા પૈસાદાર લોકોના નબીરાઓ ગમે તેમ લોકોને કીડા મકોડા સમજે છે અને રસ્તામાં કચડી નાખે છે. તો આ ખરેખર હવે સમય બદલવાનો જરૂર છે. તો આમાં 100% કાર્યવાહી થવી જોઈએ અને પોલીસને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આમાં કાર્યવાહી નિષ્પક્ષ થઈને કરે, નકર આ બહુ મોટું આંદોલન બનશે જે પાછળથી તમે લોકો નહીં સંભાળી શકો. ઠીક છે, આ મારી વિનંતી બી છે અને એ લોકોને એક ચેલેન્જ બી છે. જે પણ જીવન મરણની વચ્ચે જોલા ખાઈ રહેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. આમ થયેલા ગમખવાર અકસ્માતમાં એક જ પ્રજાપતિ પરિવારના ત્રણ પૈકી બે મોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને પ્રજાપતિ સમાજ સહિત શહેરમાં માતમ છવાયો હતો. કહેવાતી એમેજ હોન્ડા ગાડીમાં ચાલક સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ બેઠક હતી જે અકસ્માત પછી ફરાર થઈ ગયેલ છે. મૃતક પરિજનોના પોલીસ તંત્ર પર આક્ષેપ. મૃતક પરિવારજનોએ પોલીસ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઘટના સ્થળથી પોલીસ સ્ટેશન 200 મીટરના અંતર આવેલ હોવા છતાં જાણ કરવા છતાં પોલીસ એક કલાક પછી સ્થળ પર આવી હતી અને સ્થળનું પંચનામું કર્યા સિવાય ગાડી હટાવવાની કોશિશ કરી પુરાવાનો નાશ કરવાનો આક્ષેપ કર્યો હતો. અકસ્માત થતાં 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કરવા છતાં એક કલાક પછી વાન વડાલી ખાતે આવી હતી તો સ્થાનિક વાન કેમ ન આવી? FIR ફાળવા છતાં પોલીસ તંત્ર હજુ સુધી આરોપીને પકડી શકી નથી અને આવા આરોપીને લાગવગીયા માણસોનો સહારો આપી પોલીસ છાવરી રહી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. કહેવાતા પૈસાદાર માલદાર લોકોના નબીરાઓ લોકોને કીડા મકોડા સમજી કચડી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. ખેડબ્રહ્માની જનતાને આજે એક પ્રશ્ન પૂછવાનો છે કે ગઈકાલે જે રાત્રે 10 થી 11ની વચ્ચે જે ઘટના બની એમાં અમારા સંબંધી શ્રી પારસભાઈ અને શ્રી દર્શનાબેન અને એમના સુપુત્રનું બહુ જ ખરાબ રીતે એક્સિડન્ટ થયેલો છે, જેમાં એમના પુત્ર અને દર્શનાબેનનું મૃત્યુ થયું છે અને પારસભાઈ પોતે જીવન મરણના વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને આ કાર્યવાહીમાં પોલીસની ભૂમિકા બહુ જ શંકાસ્પદ લાગી રહી છે. જેમાં એક 200 મીટરના અંતરે પોલીસ સ્ટેશન હોવા છતાં બી પોલીસ 15 કલાકે આવી રહી છે અને આવ્યા પછી બી શું કાર્યવાહી કરે છે કે ભાઈ જે બી આરોપીની ગાડી છે એને હટાવવાની કાર્યવાહી કરી રહી છે. મતલબ કહી શકીએ કે આપણે ટોટલી પુરાવાની નાશ કરવાની જે વાત કરી રહ્યા છે એના પછી બી ઘણી બધી એવી વસ્તુ છે જેની પોલીસની ભૂમિકા આપણને શંકાસ્પદ લાગી રહી છે. તો મારી જનતાને એક જ અપીલ છે કે ભાઈ આમાં નિષ્પક્ષ અને નિસ્વાર્થ ભાવે આમાં તપાસ કરવામાં આવે. આ બાબતે પોલીસને આપણે જાણ કરી હતી. પોલીસને જાણ કરી હતી? કેટલા વાગે આવી? પોલીસ 15 કલાકની વચ્ચે પોલીસ આવેલી છે. ખાલી પોલીસ સ્ટેશન 200 મીટરના અંતરે હોવા છતાં બી અચ્છા 108 એમ્બ્યુલન્સના બાબતે જાણ કરી હતી? એ બી લોકલ નહીં પણ વડાલી ગામમાંથી એમ્બ્યુલન્સ આવેલી હતી. એ બી 15 કલાકના સમયમાં. હું જીતુભાઈ પ્રજાપતિ મૃતકનો મોટો ભાઈ છું અને ગઈ રાત્રે 10 વાગે મારો ભાઈ પારસ અને એના વાઈફ દર્શનાબેન અને નાનો બાબો એ બાઇક લઈને પેટ્રોલ પંપ 4 રસ્તા જોડેથી આવતા હતા તો ખેડબ્રહ્માના રહીશ પાવક જોશી નામના વ્યક્તિએ
જે કદાચ નશો કરેલી હાલતમાં હતો એણે બહુ અતિ વધારે પડતી સ્પીડમાં ગાડી દોડાવી અને બાઇકને અડફેટમાં લીધી. બાઇકને અડફેટમાં લેવાથી તરત જ મારા નાના ભાઈ અને એની પત્નીનું સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું અને તાત્કાલિક એ લોકોએ પુરાવાનો નાશ કરવા માટે ગાડી પોલીસવાળાએ ત્યાંથી હટાવી લીધી છે અને કોઈ એના ઉપર તાત્કાલિક ઇમરજન્સી કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. હું આજે રાત્રે આખી રાતથી મારા ભાઈને લઈને અમદાવાદ હોસ્પિટલમાં છું. તે પણ અત્યારે હાલ આઈસીયુમાં એડમિટ છે અને તેની પણ સ્થિતિ અત્યારે સારી નથી અને હજુ સુધી કોઈ એના પર એક્શન લેવાય નથી. તો હું ન્યાય માટે તમને અપીલ કરું છું, તાત્કાલિક તટસ્થ રીતે આની અંદર જેની પણ સંડોવણી હોય તેને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એની એરેસ્ટ કરી અને કાયદા મુજબ આની અંદર પોલીસની ભૂમિકા પણ મને શંકાસ્પદ લાગી રહી છે. તો એની હજુ સુધી એના પર કોઈ એક્શન લેવાય નથી કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પોલીસે એફઆઈઆર દાખલ કરેલી છે કે કેમ? એફઆઈઆર દાખલ કરી છે, રાત્રે ફરિયાદ લખાવડાવી દીધી છે, પણ હજુ સુધી કંઈ એના પર કાર્યવાહી થઈ નથી. હું નારાયણ પ્રજાપતિ, પારસભાઈ અને એમના જે ફેમિલી રાત્રે પેટ્રોલ પુરાવીને 11 વાગે એ પોતે ઘરે રિટર્ન થતા હતા, એ વખતે વડાલી બાજુથી હાઈ સ્પીડની અંદર એક કાર પાવન જોશી નામના ડ્રાઇવિંગ કરી રહેલા હતા અને એ સ્પીડમાં આવી અને આ બંને જે બાઇક ઉપર આવતા હતા એ બંને ત્યાં ત્રણે ઠોકી અને એ પોતે ફરાર થઈ ગયેલા. બાઇકની એવી પરિસ્થિતિ છે કે બાઇક એકદમ ભૂખું થઈ ગયેલું, એ ઉછરી અને આમ પવન વેગે એટલા બધા ફેંકાઈ ગયેલા કે તાત્કાલિક ત્યાં ત્યાં એમનો નાનો પુત્ર અને દર્શનાબેન એ બંને ત્યાં ત્યાં એક્સપાયર થઈ ગયા. પોલીસને પણ તાત્કાલિક જાણ કરવા છતાં પણ પોલીસ તાત્કાલિક આવી જોઈએ, નજીક જ હતી તે છતાં પણ પોલીસ આવી શકી નથી. પોલીસ જ્યારે હોસ્પિટલમાં વારંવાર ફોન કરવા પછી આવ્યા પછી એમને અમે બહુ રિક્વેસ્ટ કરી કે તમે આરોપીઓને તાત્કાલિક ઝડપી લો, પણ એ વખતે પણ એ આરોપીઓને નહીં ઝડપવા માટે કોઈ કાર્યવાહી કરી નહીં અને બધા જે સગા સંબંધીઓ બધા રિક્વેસ્ટ કરતા હતા પણ એમને કોઈ પણ આ રીતે આશ્વાસન રૂપે એ વખતે પણ કોઈ એવું આપવામાં આવ્યું નહીં. અને આ રીતે એ મોટા લાગવગ્યા માણસો લાગતા હતા અને એના કારણે એ પોતે કાર્યવાહી ન થઈ હોય એવું અત્યારે સંભવી રહેલું છે, એવું શંકાસ્પદ છે. તો અમારી નમ્ર વિનંતી છે કે આ રીતે નિર્દોષ માણસોનો આ રીતે બેફામ નશો કરી અને ગાડી દોડાવતા હોય અને આવા ભરબજારની અંદર આટલી હાઈ સ્પીડે લગભગ 100 ની સ્પીડની અંદર ગાડી હતી અને આ રીતે એક્સપાયર આ તો ભરબજારની અંદર જો કરી અને નાસી જતા હોય તો એવા નાસી ગયેલા આરોપીઓને તાત્કાલિક ધરપકડ એ પોલીસે કરવી જોઈએ અને અમે આ રીતનો અમે વિનંતીથી અમારે આ રીતનો અમારો આગ્રહ છે.